દ્વારકામાં જળ તાંડવથી ન ફક્ત શહેરી પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ તારાજી સર્જાય છે. જળ પ્રલયથી જામનગરથી દ્વારકા જતા ખેતરોમાં પાણી ભરાયા છે. વડતરા ગામમાં ખેતરો જળતરબોળ થઈ ગયા છે ને જેના કારણે ખેડૂતોની મહેનત માથે પડે છે. ખેડૂતોના મતે નેશનલ પ્રોજેક્ટનો રોડ બનતા ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ, જેમાં મગફળીનો મુખ્ય પાક વરસાદી પાણીમાં ધોવાઈ ગયો. ખેડૂતોને ખાતર બિયારણ દવાનો ખર્ચો પણ માથે પડ્યો. જગતના તાપ માટે આશીર્વાદ સમાન હોય છે, પરંતુ જ્યારે અતિવૃષ્ટિ થાય છે ત્યારે જગતનો તાપ લાચાર થઈ જાય છે અને એ જ સ્થિતિ અત્યારે દેવભૂમિ દ્વારકામાં જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકાનું આ વડતરા ગામ છે ને વડતરા ગામના ખેતરોના દ્રશ્ય પહેલાં આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. છેલ્લા 3-4 દિવસથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અહીંના જે ખેડૂતો જે છે તે લાચાર બન્યા છે. મગફળીના પાકનું વાવેતર કર્યું છે, પરંતુ આપ જ્યાં જોઈ શકો છો કે ખેતરો પાણીથી ભરેલા છે અને મગફળીનો પાક જે છે તે નિષ્ફળ જાય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીંયા થયું છે. ખેડૂતો આપણી સાથે છે, તેઓ કેવી લાચારી ભોગવી રહ્યા છે અને દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે તેઓ પણ જણાવી રહ્યા છે અને તેઓ પાસેથી જાણીશું. શું કહેશો, જ્યારે પણ વરસાદ પડે ને આવી સ્થિતિનું નિર્માણ થાય છે, શું છે? હા, જ્યારે જ્યારે એક વખત તો પહેલી વખત હું આપનો આભાર માનું છું કે આ News 18 અમારી ખેડૂતની સમસ્યા હલ કરવા માટે અથવા તો અમારા જે કંઈ સમસ્યા છે એ તમે તંત્ર દ્વારા તંત્રને પહોંચાડો તમારા માધ્યમથી, બદલ તમારો આભાર. હવે સમસ્યા અમારી એવી છે કે વરસાદ તો અમને ખેડૂતને જોઈ, વરસાદ વખત અમારી ખેતી બચી ન શકે, પણ જ્યારે અતિવૃષ્ટિ થાય અથવા તો વધારે વરસાદ પડી જાય ત્યારે આ જે પાણી ખેતરોમાં દેખાય છે એ સતત ભરાઈ રહ્યા છે. પાણી ભરાવાના હિસાબે અમારો પાક નિષ્ફળ જાય છે. વરસાદ વરસી જાય, જો પાણી નીકળી જાય, પાણીનો નિકાલ થઈ જાય તો કંઈ વાંધો આવતો નથી. સમસ્યા એ થઈ છે કે જ્યારે આ રોડ નહોતો બન્યો, નીચો રોડ હતો ત્યારે પાણી નીકળી જતો હતો. જ્યારે આ રોડ બન્યા પછી આ રોડમાં જે તે તંત્ર હોય, તે નેશનલ રોડ હોય, તે હાઈવે હોય કે જે હોય, એની જોઈએ એટલો નિકાલ રાખ્યો નથી. પુલિયા એવા મૂક્યા નથી. જે રોડની સાઈડમાં એક નિકાલ હોવો જોઈએ એ પણ બંધ થઈ ગયો છે. એના હિસાબથી આ ખેતરમાં પાણી ભરી રહ્યા છે. આ પાણી સતત ભરાવાના હિસાબે અમારા પાક નિષ્ફળ જાય છે. પછી જે પાક નિષ્ફળ જાય છે એનું કંઈ વળતર કંઈ તંત્ર કે સરકાર કોઈ આપતું નથી. ખેડૂતોની હાલત અત્યારે કફોડી થઈ ગઈ છે. બીજી મારે એક તમને વાત કરી છે, આજે લાગુ નથી પડતી આને, પણ હાઈવે વિશે નહીં કે આ હાઈવે જ્યારે નક્કી થયેલો ત્યારે એ લોકોને ખબર તો હશે કે સાઈડના ગામડામાંથી રોડ જાય તો અહીંયા એને એવી વ્યવસ્થા રાખવી જોઈએ કે સામે રોડ ક્રોસ કરવો જોઈએ. વડતરા ગામના જે બસ સ્ટેશન પાસે તમે જોઈ શકો છો, જાઓ તો ત્યાં ટ્રાય કરજો. અવગણ અમારું ગામ છે, બે બાજુ વસેલું છે, છતાંય અહીંયા કંઈ વેઇટિંગની જગ્યા નથી. જે બસ સ્ટેશન હોવું જોઈએ એ કંઈ વ્યવસ્થા છે નહીં, એક્સિડન્ટ થાય છે. એટલે આ બધી ભૂલો હાઈવે વાળાની વધુ હોય એવું લાગે છે, જેનો ભોગ અમારે ખેડૂતોને અને ગામ લોકોને સ્થાનિક લોકોએ ભોગવવો પડે છે. બિલકુલ, અન્ય ખેડૂતો છે, શું કહેશો, કેવી તકલીફ જ્યારે વરસાદ વધારે વરસાદ પડે ત્યારે શું કેવી તકલીફ? બહુ તકલીફ છે સાહેબ, વધારે વરસાદ પડે તો અમારા પાક નિષ્ફળ જાય છે, શું કરીએ પણ અમે બીજું ખેડૂ આપણે બીજા અમે બીજું બહુ તકલીફ થઈ એ બધી. શેનું વાવેતર કર્યું છે ને આ તકલીફ અત્યારે થઈ છે? સિંગનું વાવેતર છે, મગફળી, સમજ્યા? પણ હવે આમાં બચીએ નહીં, આ 15 થી પાણી ભરી રહ્યું છે તો શું નહીં, આમ નિષ્ફળ જ જાય પાક. ઓકે, અને હજુ વરસાદ પડશે તો હજી સ્થિતિ ખરાબ, તો નુકસાન જ છે. હજી પડે તો નુકસાન છે, નકરે શું છે, અત્યારે ઓલા કુવા ઉભરાય, પછી અતિ વરસાદ પડવાથી કુવા હવે ચાલુ રહીએ અને આ રેતના પાણી આવી ગયા છે હવે, અને આ નિષ્ફળ ગમે નિકાસ કરે તો થાય, નકરે આ નિકાસ ના થાય એનો. નિકાસની કોઈ વ્યવસ્થા કરવામાં? નિકાસની વ્યવસ્થા કરે, પાઇપલાઇન નાખી દે, કોઈ નીચે ઊંચા વાયુ મુવિનથી નાખે, એવું કંઈક સરકાર સહાય કરે તો મારે વાયુ મુવિનથી નાખે, તો આડાવડું જ્યાં નીચાણો એને કાઢી નાખે તો એ પાણી વાયુ ખાલી થઈ જતી હોય, એટલે ચૂહીલી વાયુ અને વયું આવે પાણી જમીનનો. અન્ય ખેડૂત પણ આપણી સાથે, શું હવે સરકાર પાસે શું અપેક્ષા? સરકાર પાસે માગણી છે કે આ રોડના પુલિયા કાઢીને પાણીનો નિકાલ કરી દે તો ખેડૂત કંઈક બચે, નકા તંત્રનો છે જો આ ફેર વાવણી કરીને મજૂરીએ જવું પડે અમારે, જો આ જોતા આ પાણી તમે જવું, આમાં હાલ ક્યાં છે અમારા ટાળે? હવે આમાં કંઈક પુલિયા ને એવું કંઈક નાખે, આ દાંડવી હતી જૂની બંધ કરી દીધી, હવે આ ખેડૂત કરે. હું એક સ્થિતિ પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંયા આપ જે જોઈ શકો છો, આ જે રોડ જે છે તે ઊંચા કરી દેવાયા છે, એ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે જોઈ શકો છો કે આ જે રોડનો ભાગ જે છે તે ઊંચો કરી દેવાયો છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જે છે તે
લાખમાં 61 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. 6 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને સૌથી વધુ દ્વારકામાં વરસાદ પડ્યો છે. દ્વારકામાં 6.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે આજે અને વેરાવળમાં 3.7 ઇંચ વરસાદ, તલાલામાં 3.4 ઇંચ, જૂનાગઢમાં 2.5 ઇંચ વરસાદ, વંથલીમાં પણ 2 ઇંચથી વધુ, માણાવદરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. દ્વારકા જિલ્લામાં જળપ્રલય, વરસાદે બોલાવ્યા ભૂક્કા. દ્વારકામાં 26 કલાકમાં 21.5 ઇંચ વરસાદ છે. દર કલાકે પડી રહ્યો છે 0.25 ઇંચથી વધુ વરસાદ. ન્યૂઝ 18 પર દ્વારકાની પડે પડની ખબર. કૃષ્ણનગરી દ્વારકામાં પાણીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તો જિલ્લામાં જળ પ્રલયની આ તસવીરો આપ જોઈ લો. દ્વારકા કૃષ્ણનગરી પાણીમાં ડૂબી ગઈ છે. એક નગરી જે સમુદ્રની અંદર છે ને બીજી નગરી છે એ પાણીમાં ડૂબી ગઈ છે, જે આપ જોઈ શકો છો. જળ પ્રલયની આ તસવીરો છે. છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે પણ 21 ઇંચથી વધુ વરસાદ દ્વારકામાં નોંધાયો અને આજે સવારથી પણ આપ જોઈ રહ્યા છો તો 6.5 ઇંચ વરસાદ ફક્ત દ્વારકામાં જ છે. અને સિઝનનો લગભગ 60% વધુ વરસાદ તો આ 2-3 દિવસમાં જ પડી ગયો છે દ્વારકામાં. તો દ્વારકા નગરી પાણીમાં ડૂબી ગઈ છે. લોકોના ઘર પાણીમાં છે. રાત કેવી રીતે વિતાવી એ ત્યાંના લોકો જ જાણે છે. અને આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સંજય પાસેથી. અને સંજય અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર ઉપસ્થિત છે. જી સંજય. સંધ્યા, દ્વારકાના સીધા દ્રશ્યો હું આપને બતાવીશ કે જ્યાં ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર છે. અને દ્વારકામાં જે પ્રકારે જળ પ્રલય જે છે એ જળ પ્રલયના હું દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આ ઇસ્કોન ગેટ વિસ્તાર છે અને જ્યાં જુઓ, જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગઈકાલે 12 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આજે વહેલી સવારે, ગઈકાલે મોડી રાત્રે પણ, મધરાતે પણ વરસાદ હતો. આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. એટલે કે છેલ્લા 24 કલાકમાં 22 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબકી ચૂક્યો છે. અને તેના કારણે જ્યાં નજર કરો ત્યાં સંધ્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અને અહીંયા જળ પ્રલય જેવા દ્રશ્યો જે છે તે દ્વારકામાં જોવા મળી રહ્યા છે. આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો એ સીધા દ્રશ્યો કે જ્યાં આજે દેવભૂમિ દ્વારકા, કે જ્યાં દ્વારકાધીશનું મંદિર આવેલું છે અને એ મંદિર તરફ જવાનો આ રસ્તો છે. જ્યાં હોટલો છે ત્યાં તમામ જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જે લોકો જે આવી રહ્યા છે તેઓ પણ પાણીમાંથી પસાર થઈને આવી રહ્યા છે. આપણે તેમની પાસેથી પણ વાત કરીશું કે આખરે આ જે પાણી જે ભરાય છે કે કેટલે સુધી આ પાણી ભરાય છે ને ક્યાં ક્યાં પાણી ભરાય છે. અહીંયાથી લગભગ 1.5 કિલોમીટર જેટલા પાણી ભરાયેલા છે. અને આ દ્વારકા મંદિર તરફ જવાનો રસ્તો છે? ના, મેઇન હાઈવે રોડ છે. હાઈવે અને હાઈવે આ ક્યાં હાઈવે ક્યાં નીકળે? ઓખા તરફ નીકળે. ઓખા મીઠાપુર તરફ. તો આ જે બધી હોટલો ને બધી જગ્યાએ રહેણાંક વિસ્તાર તમામ જગ્યાએ પાણી પાણી ભરાય છે? હા, લગભગ જગ્યાએ. તો કેવી તકલીફ પડી રહી છે આ જે રીતે પાણી દેખાય છે તમને બધાને ભગવાન? ઓકે. અને આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી? ના, પાણી નિકાલ થઈ જશે હમણાં થોડીક વારમાં, કારણ કે ગટર લાઈન છે જ અહીંયા, એટલે પાણી ખાલી વરસાદ પૂરતું જ છે. સંધ્યા, એ સીધા દ્રશ્ય આપ જે જોઈ શકો છો કે જે અહીંયા જે 4 રસ્તા વિસ્તાર જે છે અહીંયા જે ઇસ્કોન ગેટથી આગળ તરફ જઈએ અને આ ઓખા હાઈવે જે છે, ઓખા તરફ જતો આ હાઈવે છે. અને ઓખા હાઈવે ના જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળે છે. અને આ એક હોટલ નો જે દ્રશ્ય હું આપને બતાવીશ કે જ્યાં હોટલમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. એટલે આ સ્થિતિ જે છે દ્વારકામાં અત્યારે જોવા મળી રહી છે. જે જળ પ્રલય જેવા દ્રશ્યો જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. અહીંયા જે લોકો જે દ્વારકાના દ્વારકાધીશના દર્શનાર્થે આવે છે અને તેઓ આ હોટલમાં સ્ટે કરતા હોય છે, પરંતુ અત્યારની આ સ્થિતિ જે વરસાદ જે છે તે કહેર બનીને આવ્યો છે. અને એ વરસાદના કહેરના આ દ્રશ્યો છે કે જ્યાં નજર કરો ત્યાં હાલ અમે પણ એ જ સ્થિતિમાં આપ જે જોઈ શકો છો કે ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18 ગુજરાતી એ ગ્રાઉન્ડ ઝીરો પર છે અને આ સ્થિતિનું નિર્માણ અહીંયા દ્વારકામાં જોવા મળી રહ્યું છે. જે છે પાણી આખે આખા પગ ડૂબી જાય તે પ્રકારનું પાણી જે છે તે અહીંયા જોવા મળી રહ્યું છે. અને એ સ્થિતિ હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે એક ટ્રક જે ત્યાં ઊભો છે અને ટ્રકના આખા ટાયર જે છે તે ડૂબી ચૂક્યા છે. એટલે આ સ્થિતિ, લોકો કેડસમા પાણીમાંથી પસાર થઈને આવી રહ્યા છે અને આ સ્થિતિ જે છે અહીંયા સંધ્યા જોવા મળી રહી છે. એટલે
લોકો જે છે તે મુશ્કેલીમાં છે. અહીંયા દ્વારકામાં જે પણ લોકો દર્શનાર્થે આવતા હોય તો તેઓને પણ આ પ્રકારની મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકો જે છે તેઓના ઘરોમાં પાણી છે અને તેના કારણે અહીંયા ટેરેસ ઉપર ઘણા લોકો એવા પણ છે કે જેઓએ ટેરેસ ઉપર આશરો લેવાની ફરજ પડી છે. જી સંધ્યા. જે બિલકુલ, તો લોકોના ઘર, દુકાન, સર્વત્ર હોટલ પણ પાણીમાં છે. દ્વારકાધીશના દર્શને આવેલા જે પ્રવાસીઓ છે સંજય, કદાચ એ પણ અટવાઈ ગયા હશે આ બે ત્રણ દિવસના વરસાદમાં. તો સ્વાભાવિક છે સંધ્યા, છેલ્લા બે ત્રણ દિવસથી જે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને એ સ્થિતિના કારણે જે પણ દર્શનાર્થીઓ જે છે તે દ્વારકાધીશના દર્શને આવી રહ્યા છે ને તેઓએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે બસો જે છે કે બસોમાં જે પ્રવાસીઓ આવતા હોય તો તેઓએ પણ બસો બાર જે છે જે ઊંચાઈવાળી જગ્યા હોય તો ત્યાં તેઓએ રાખવી પડી રહી છે અને આ જ રીતે દર્શનાર્થીઓએ પણ પાણીમાંથી પસાર થઈને જવાની ફરજ પડી રહી છે. આ એક આ રેસ્ટોરન્ટ જે છે એના પણ હું સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીંયા દ્વારકામાં જોવા મળી રહ્યું છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. એટલે જે છેલ્લા બે ત્રણ દિવસથી જે વરસાદ પડી રહ્યો છે અને એ વરસાદ જે છે ક્યાંક ને ક્યાંક મેઘરાજાની મહેરની જગ્યાએ મેઘરાજાની એક કહેર જોવા મળી રહી છે અને આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો, મારી પાછળના એ દ્રશ્ય પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ. સંધ્યા, મારા સહયોગી કેમેરામેન હિરેન છે, હિરેન જે આ દ્રશ્ય બતાવશે કે આ ટ્રેક્ટર જે આવી રહ્યું છે અને ટ્રેક્ટરના આગળના વ્હીલ જે છે તે વ્હીલ ડૂબી ગયા છે. જે સ્થાનિક લોકો છે કે તેઓએ ટ્રેક્ટરમાંથી પસાર થવાની ટ્રેક્ટરમાં બેસીને જવાની જે ફરજ પડી રહી છે. એટલે આ સ્થિતિ જે છે અહીંયા દ્વારકામાં જોવા મળી રહી છે અને સર્વત્ર જગ્યાએ જે દ્વારકામાં જે છે તે મેઘરાજા જે છે તે મુશ્કેલી રૂપ બનીને આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સંધ્યા. જી જી. સંજય, આપ કયા કયા વિસ્તારમાં ફર્યા છો અને ત્યાંની સ્થિતિ આપે કઈ જોઈ છે? કેટલા સમયથી આ પ્રકારની સ્થિતિ છે? સંધ્યાજી, ગઈકાલે વરસાદ ખાબક્યો હતો. ગઈકાલે એક સાથે 12 ઇંચથી વધુ વરસાદ જે છે તે દ્વારકામાં પડ્યો હતો અને આજે પણ વહેલી સવારથી જ અવિરત વરસાદ જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો જે છે આવી રહ્યા છે તેઓ પાસેથી પણ આપણે જાણીશું કે અહીંયા આ જે વિસ્તારો જે છે તે કયા કયા વિસ્તારોમાં અહીંયા પાણી ભરાયા છે તે પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું. આજે દ્વારકામાં કઈ કઈ જગ્યાએ પાણી ભરાયેલા છે? બે જગ્યાએ. કઈ કઈ જગ્યા છે? ભદ્રકાલી ચોક ને ઇસ્કોન ગેટ. ઓકે. અને બંને જગ્યાએ આ જ સ્થિતિ જે છે આવી સ્થિતિ છે? ભદ્રકાળી વિસ્તાર જે છે અને ઇસ્કોન ગેટ વિસ્તાર, આ બંને વિસ્તાર એવા છે કે જે પાણીથી તરબતર છે. હું એ સીધા ફરી દ્રશ્ય ન્યૂઝ 18 ગુજરાતીના જે દર્શકો જે અને બતાવવાનો આજે પ્રયાસ કરીશ. સંધ્યા, આ ગ્રાઉન્ડ ઝીરો પરના જે દ્રશ્યો છે જે અને PGVCLની જે ઓફિસ છે એના પણ હું દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ. અહીંયા આજે PGVCLની જે ઓફિસ છે એનો ગેટ જે છે અડધો ડૂબી ગયો છે. એટલે આ સ્થિતિનું નિર્માણ અહીંયા છે તે જોવા મળી રહ્યું છે. એટલે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ભગવાનના મંદિર તરફ જવાનો આ રસ્તો છે અને જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, કમર સુધીના પાણી અહીં જોવા મળ્યા છે.